આજે પણ સંસદમાં બંને સભામાં જોરદાર હોબાળો જોવા મળ્યો. વિપક્ષી સાંસદ મણિપુરના હિંસાને વિરોધમાં આજે સંસદમાં કાળા કપડા પહેરીને પહોંચ્યા. લોકસભા શરૂ થતાં જ વિપક્ષી નારેબાજી શરૂ કરી દીધી અને ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ કાર્યવાહી પહેલા બપોરે 2 વાગ્યા સુધી અને ત્યારબાદ 3 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. તો આ તરફ રાજ્યસભામાં પણ વિપક્ષી સાંસદો પ્લેકાર્ડ લઈને પહોંચ્યા હતા. વડાપ્રધાન ગૃહમાં આવો, ગૃહમાં આવો અને કંઈક બોલો, વડાપ્રધાને મૌન તોડવું જોઈએ જેવા સૂત્રોચ્ચાર પણ કર્યા. એનડીએના સાંસદોએ મોદી મોદીના નારા લગાવ્યા, જ્યારે વિપક્ષના સાંસદોએ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવ્યા હતા. તો બાદ વિપક્ષના સાંસદો ગૃહમાંથી વોકઆઉટ પણ કરી ગયા હતા. તો રાજ્યસભામાં પિયુષ ગોયલે વિપક્ષી સાંસદોના કાળા કપડા પહેરવા ઉપર જોરદાર હુમલો કર્યો. क्या दिल में काला है, क्या शब्दों के बोल में काला है, क्या काला ध्यान छुपा रहे हैं ये अपने इन कपड़ों में, क्या कारनामे हैं इनके जो दिखाना नहीं चाहते और छुपाना चाहते हैं. वैसे तो आज के दिन काले कौवे भी इन पर आकर्षित होने लगते हैं. माननीय अध्यक्ष महोदय, इनका कल भी काला है, आज भी काला है और भविष्य भी काला है. काला कपड़ा, काला काम नहीं सहेगा हिंदुस्तान.